મારે જે વાત કરવી છે ને એ એવી વાત કરવી છે કે હું એવું માનું છું કે લગ્ન જેવો ઉત્તમ બીજો કોઈ સંબંધ જગતમાં છે જ નહીં. આપણી સંસ્કૃતિએ બે અજાણ્યા લોકોને સાથે જીવવા માટે બાધ્ય કર્યા. પહેલાં તો એકબીજાના મોઢા નહોતા જોતા, ત્યારે અને અત્યારે એવું જો મારે બોલવાનું હોય તો મારા દાદા દાદી એકબીજાને જોયા વગર પરણ્યા હતા. એમનું લગ્ન જીવન ઓછામાં ઓછું 62 વર્ષ ચાલ્યું. એમણે એકબીજામાં કોઈ ભૂલો શોધી નહીં, અને શોધી તો એટલા સ્નેહથી શોધી કે તારા દાદાને 6 વાગે ચા નહીં મળે ને તો જીવ ખાઈ જશે, બનાવી દે ને ભાઈ. આ ફરિયાદ નથી, સ્નેહભરી ફરિયાદ છે. એ પછીનો સમય આવ્યો, મારા માતા પિતાના લગ્નનો, પ્રેમ લગ્ન કર્યા. મારી માં ઉંમર સાડીની, જે સ્વામિનારાયણને જયભાઈએ યાદ કર્યા, એ સ્વામિનારાયણે મારી માના દાદાજી એટલે મોંજી રુદર વિશે જબરજસ્ત નિબંધ લખ્યો છે. હું એ પરિવારમાંથી આવું છું કે જેમાં 125 વર્ષ પહેલા એક વિધવા બાળ વિધવા દીકરીને પરણાવવામાં આવી, ન્યાતે બહાર મૂક્યા, અને હજામ આવે નહીં તો મારા મમ્મીના દાદીએ ઓટલા પર બેસીને મારા મમ્મીના દાદાની દાઢી કરી. હું એ પરિવારમાંથી આવું છું એટલે હું રિબેલ છું, એમાં કંઈ બહુ નવાઈ નથી, આ ડીએનએ છે. પણ જે વાત મારે કરવી છે એ કરવી છે કે ન્યાત બહાર મૂકે અને મારા નાનાજી ને મારા નાનીના લગ્ન થઈ ગયેલા, પણ હજી આણું કરેલું નહીં. મારા નાની પ્રેમચંદ રાયચંદમાં ભણે, એમનું પિયર નવસારીમાં, રસ્તામાં કિલ્લા પારડી આવે જે જ્યાંથી બોર લઈ જવાય મારા મોસાળ. મારા નાનાએ એક પત્ર લખ્યો કે ન્યાતવાળા તને અને મને ભેગી નહીં થવા દે, પરણેલી પરણેતર છે, કોઈ ચોરી ગુનો નથી, હું બીજાને પરણીશ નહીં ને તને કોઈ પરણશે નહીં, જો આપણે સાથે રહેવું હોય તો પારડી સ્ટેશને ઉતરી જજે તું જ્યારે વેકેશન પડે. પ્રેમચંદ રાયચંદ સ્કૂલમાં, ટ્રેનિંગ સ્કૂલમાં પીટીસી કરતા તમારા નાની, પારડી ઉતરી જજે, હું તારી પ્રતીક્ષા કરીશ. સાહેબ આ વાર્તા સાંભળજો, અને દાંપત્યનો આવો દાખલો જો આપણે આપી શકીએ ને તો હું માનું છું જીવન સફળ છે. હવે કઈ તારીખે વેકેશન પડે ને કઈ તારીખે જવાની આવી ખબર નહીં, એટલે એ રોજ જાય, રોજ સ્ટેશને ઉભા રહે, અમદાવાદથી આવતી 4 ગાડીઓ પસાર થઈ જાય પછી ઘેર જાય. અને આવું એમણે 12 દિવસ કર્યું. 12મા દિવસે મારા નાની ઉતર્યા, મંગળાબેન એનું નામ, લગ્ન કરીને આણું નહીં કરેલું, વહુને ઘેર લઈ આવ્યા અને કાગળ લખી દીધો કે મેં એને પારડી ઉતારી લીધી છે, એની ચિંતા કરશો નહીં. કટ્ટુ સિનેમામાં જેમ આવે એમ. વર્ષો પછી અમે બધા છોકરાઓ 8-10 વર્ષના યાદ રાખી શકીએ એવડા, અને દાદાજી કંઈ પણ વાતમાં ગુસ્સો કરે, મારા નાના જેને અમે બાપુજી કહેતા, એ કંઈ પણ વાતમાં ગુસ્સો કરે એટલે મારા નાની એમ કહેતા કે આવું વડવા માટે 12 દાડા ઊભા રહ્યા હતા. જિંદગી કેટલી મધુર હોઈ શકે એનું આ દાખલો છે. ને મારા બાપુજી પણ હશે કે ખબર હોત તો ન ઊભો રહ્યો હોત. આપણે બધા અજાણતા જ દાંપત્ય જીવનને કોઈ બંધન, કોઈ સમસ્યા, કોઈ પ્રોબ્લેમ માની બેઠા છીએ. બંને જણાને એક જ શોખ હોવો જોઈએ, બંને જણાને એક જ ચીજ ગમવી જોઈએ, બંને જણાને એક જ પ્રકારની લાઈફ ગમવી જોઈએ, આવું જરાય જરૂરી નથી ને આવું કોઈ શાસ્ત્રમાં ક્યાંય લખ્યું નથી. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે સંગીતનો શોખ પતિને હોય તો પત્ની ભેગી જાય જ, બીજી રોમાં ઊંઘી જાય, પતિને તકલીફ પડે કે આ ઉઠ ઉઠ, અરે ભાઈ શાંતિ રાખો, મને આવા રાગડા ગમતા નથી, તો કેમ આવી પણ તું. પણ પત્નીને એવો ભય છે કે જો હું નહીં જાઉં તો ક્લાસિકલ મ્યુઝિક ગમતું હશે એવી કોઈ બીજી છોકરી એમને ગમી જશે. બીજી તરફ પત્નીને નાટકો જોવાનો, સિનેમા જોવાનો શોખ છે. પતિ અકળાયેલા કંટાળેલા આખા પિક્ચરમાં એની બાજુમાં બેસીને બોલ્યા કરે, આ તો કઈ પિક્ચર કહેવાય, આ તો કેટલું ખરાબ છે, આ જોવા ખોટી તું મને લાવી, પૈસા પડી ગયા. ન પેલી સિનેમા એન્જોય કરી શકે, ન પતિની કંપની એન્જોય કરી શકે, ને છતાં એ પતિને દરાર લઈ જવા એવો એનો આગ્રહ. આની સામે મારે એક મજાની વાત કહેવી છે. સંજય કોઈ દિવસ, મારા હસબન્ડ કોઈ દિવસ ટાઈમસર પિક્ચર જોવા ભેગા થાય જ નહીં. અમે પહોંચીએ ત્યારે 5-10 મિનિટનું પિક્ચર જતું જ રહ્યું હોય. એક બે વાર ટિકિટ ફાડી નાખી, ઝઘડા કર્યા, સિનેમા થિયેટરના ઓટલા પર બેસી ગઈ, આવું બધા ત્રાગા કર્યા પછી મને એવું સમજાયું કે આમાં કઈ ફેર નહીં પડે, એટલે
મેં એવું નક્કી કર્યું કે હું બધા પિક્ચર એકલી જોઉં. મને બહુ જ ગમે છે હિન્દી સિનેમા, એટલે હું બધા સારા ખરાબ જે આવે જોઈ જ કાઢું, એને નથી ગમતા. એક દિવસ હું લિફ્ટમાં ઉપર જતી હતી સિનેમા જોવા માટે, તો વોચમેને મને, પેલા લિફ્ટમેને મને પૂછ્યું, કેમ કે રોજ જોઈએ એક ટિકિટ સાથે ઉપર ચડું જ્યારે બી જાઉં ત્યારે, તો મને કે આપ સબ પિક્ચર અકેલી દેખતી હે. એટલે એણે નોટિસ કર્યું હશે ને કે આવા બેન આ પિક્ચર જોવા દર વખતે આ બાઈ એકલી જ હોય છે. એટલે મેં એને કહ્યું, હા કયું? તો કે અકેલે કેસે દેખા જાય. એટલે મેં કીધું સબ દેખતે તો ઉતરીએ, એક દૂસરે કે સામને કા દેખતે. સત્ય તો આ જ છે, તમે બધા જુઓ છો તો સામેની બાજુ, બાજુમાં કોણ બેઠું છે એની સાથે તમને ફેર શું પડે? પણ આપણો આગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ એ છે કે મને ગમે એ તમને ગમવું જ જોઈએ, હું એન્જોય કરું એ તમારે કરવું જ જોઈએ. મારા સગા સાથે તમે સારો સંબંધ નથી રાખતા, હું તમારા સગા સાથે બહુ સારો સંબંધ રાખું છું. તમે ભલા માણસ છો, તમે રાખો, એ નથી તો એ નથી રાખતા. આમાં આપણે શેને માટે દરેક વાતે ત્રાજવા લઈને ઉભા રહી જઈએ છે કે હું આટલું કરું તો તમારે આટલું કરવું જ પડે. બારોબાર તોલી આપો બાકી નહીં, અને બારોબાર તોલે ત્યાં સુધી તો વાંધો નથી, ગણન તો નમતું જોઈએ કે હું કરું એનાથી વધારે તમારે કરવાનું. દાંપત્ય જીવન એ કોઈ બાર્ટર સિસ્ટમ નથી. તમને ગમે તો તમે કરો, તમને મજા પડે તો તમે આપો, તમને ગમે તો તમે જીવો, તમે સ્નેહ કરો, વાલ કરો, ક્ષમા કરો, સમજણ બતાવો, પણ તમે બતાવો છો માટે સામેની વ્યક્તિએ બતાવવી જ પડે. આ આગ્રહ નકામો છે. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે એવું માનીને કરીએ છીએ કે હું કરું એટલે કરશે, આ ઇન્વેસ્ટમેન્ટની જેમ કરીએ છે. જયભાઈએ કહ્યું ને કે બેંકમાં નોટ નાખો, પછી એ નોટ એની એ કરન્સી તો તમારી પાસે પાછી આવે નહીં. દાંપત્ય જીવનમાં પણ એવું છે, તમે માફ કરો, તમે કાળજી કરો, તમે સ્નેહ કરો તો એ એની રીતે સ્નેહ કરે, એ એની રીતે કાળજી કરે. તમે બહુ અત્યંત ઉભરાઈ જતા હો, સ્ત્રી સામાન્ય રીતે પણ બહુ કલ્પનાશીલ છે, સંવેદનશીલ છે, રોમેન્ટિક છે, સરપ્રાઈઝ આપે બર્થડેને દિવસે ઊંઘમાંથી 12 વાગે જગાડીને. હવે તો 40th બર્થડેની સરપ્રાઈઝ ગજબ ચાલી છે. અંધારું હોય ને બધા ઘરમાં હોય ને પછી પેલા બેન બહારથી આવે ને એકદમ લાઇટ થાય ને બધા ઓ કરે ને પેલા બેન કે ઓ માય ગોડ. મને અંગત રીતે એવું લાગે છે કે લગ્ન જીવન એ સરપ્રાઈઝીસ, રોમેન્સ, કલ્પનાશીલતા, બાર્ટર આવી કોઈ ચીજ જ નથી. ચાર વસ્તુના પાયા પર લગ્ન જીવન રચાયેલું છે અને ચાર જ પાયા પર ટકે છે. સૌથી પહેલો પાયો છે ને એ સમજણનો છે. તમે એકબીજાને સમજો છો, વગર બોલે એકબીજાની વાત તમને સમજાય છે, એ તમારી સામે જુએ ને તમને સમજાય છે કે પેલા ભાઈની વાત નથી કરવાની હો, કે તમે બાફો છો. અને પછી ઘરે જતા એ તમને એમ કે છે કે ડફોલની જેમ એક વાર કહ્યું તો એ સમજી નહીં. હમણાં એક શોર્ટ ફિલ્મ બહુ ચાલે છે, મને ખબર નથી કેટલા લોકોએ જોઈ છે, પણ બે જણા ડેટ પર ગયા છે અને કહે છે કે મેનુમાં આ છે, સરસ ખાવાનું છે, નાઇસ. એ વખતે પેલી ગર્લફ્રેન્ડ એમ કહે છે કે ઇઝન્ટ ઇટ કોલ્ડ, એટલે બોયફ્રેન્ડ એમ કહે છે કે ઇટ્સ નાઇસ. પછી પૂરું થઈ જાય છે, બિલ આપે છે, ઊભા થતા હોય છે કે નાઇસ, ઇટ વોઝ અ નાઇસ ઇવનિંગ. અને પેલી કહે છે કે જરાય નહીં, મને બિલકુલ મજા ન આવી. તો કે કેમ? તો કે મેં તને કીધું તું શોલ લઈ આવ, મેં તને કીધું કે તું એસી ધીમું કરાવ, મેં તને એમ કીધું કે મારી બાજુમાં આવીને બેસ, મેં તને એમ કીધું કે તું એટલીસ્ટ બીજું કંઈ નહીં તો મને તારો કોટ આપ, પણ તે આવું કાંઈ કર્યું નહીં. તો પેલો કે આવું તે ક્યારે કીધું, આવું તો તું બોલી જ નથી. તો કે કેમ, મેં તને ન કીધું કે ઇટ ઇઝ કોલ્ડ? આપણે બધા અનસેડ વર્ડ નથી સમજી શકતા. આઈ લવ યુ કહેવાય ને તો જ પ્રેમ. કેટલી બધી પત્નીઓની સિરિયસ ફરિયાદ હોય છે કે આટલા વર્ષમાં મને કોઈ દિવસ આઈ લવ યુ પણ કીધું નથી. મારે બધી પત્નીઓને પૂછવું છે કે તમે માંદા પડ્યા ત્યારે દિવસમાં 5 વખત તમારા ખાટલા પાસે આંટો મારી ગયા છે?
ઓફિસ ન જવું હોય એવા મન સાથે ઓફિસ ગયા છે. બધા એકબીજા સાથે વાત કરે છે, કારણ કે બધાને સમજાય છે કે આ રી કહે છે સાચું. કોઈ દિવસ કોઈ પતિને લગ્નની એનિવર્સરી પર પોતાની બર્થડે પર સોનાનો ચેઇન ખરીદતો જોયો છે? હા કે ના? હા કોણ કહે છે? મારે સાંભળવું છે. જીતવાનું નહીં, હું હંમેશા કહું છું કે જેની સાથે જીવવાની ઈચ્છા હોય ને એની સાથે જીતવાની જીત છોડી દેવાની. ખાલી પાડવા ખાતર હા ન પાડો, પણ તમારી બર્થડે પર, તમારી એનિવર્સરી પર, તમારા આનંદના પ્રસંગે કયા વગર સાડી દાગીના એમને માવી જાય છે. આ પ્રેમ નથી, આ લવ યુ નથી, પણ આર્ચીઝનું કાર્ડ સહી કરીને, ફોર એવર યોર્સ લખીને, સહી સિક્કા પત્નીનું ચાલે તો ફ્રેન્કિંગ કરાવે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કે આ પ્રેમ છે, લખી આપ કે પ્રેમ છે. પણ આવા ફ્રેન્કિંગ કરાવવાથી જો સંબંધો ટકી જતા હોત ને તો એને એમઓયુ કહેવાય, પ્રેમ નહીં. આપણે એમઓયુ નથી કરવાના, આપણે પ્રેમથી જીવવાનું છે, સાથે રહેવાનું છે, સાથે સાથે વૃદ્ધ થવાનું છે. તો પહેલો પાયો છે સમજણ, બીજો પાયો છે ક્ષમા. માફ કરી દો, યાદ નહીં રાખો. જયભાઈ એકવાર રાતના 1:30 વાગે ટ્વીટ કરેલું કે એણે એક નાનકડી ભૂલ કરીને યાદ રાખીને તેમ બહુ મોટી ભૂલ કરી. હું સામાન્ય રીતે કોઈ દિવસ એમને જવાબ નથી આપતી, તે દિવસે મેં લખ્યું, મેં કીધું વાહ જયભાઈ બહુ મોટી વાત છે, એણે એક નાનકડી ભૂલ કરી એ યાદ રાખીને તે બહુ મોટી ભૂલ કરી. કેટલી બધી પત્નીઓ ઝઘડો થાય ને તો આજથી 10 વર્ષ પહેલા આપણે જયારે અમદાવાદ ગયેલા ત્યારે તમે મારી સાથે આમ તેમ ફલાણું ટીકણું કરેલું, ત્યાંથી ઝઘડો ચાલુ થાય. એક પતિ પત્ની લડતા હતા, સવારે 10 વાગે ઝઘડો ચાલુ થયો. પડોશીને એમ થયું કે આ તો એન્ટરટેનમેન્ટ, ચાલવા દો. થોડી વાર ચાલ્યું, વળી બપોર પડી, બંને જણા જમ્યા, વળી પાછો ઝઘડો ચાલુ થયો. આ તો પોરા ખાઈને કરે ને, પતિ પત્નીના ઝઘડા પોરા ખાઈને થાય, ખાઈ પીને સુઈ જાય પાછા ઉઠીને લડે. તો રાતના 10 વાગ્યા પડોશીઓને એમ થયું કે હવે ઘણું થયું, એટલે એક સમજણ વાળા ભાઈ જરાક શાંત સ્વભાવના ચંદ્રકાંતભાઈ જેવા બાજુમાં ગયા અને જઈને પૂછ્યું કે ભાભી થયું શું? એટલે પત્ની ખીજાઈ ગઈ ને એને કહ્યું કે સવારે 10 વાગ્યાથી ચાલે છે, અત્યાર સુધી કોઈને ખબર હોય કે તેમાંથી ચાલુ થયું? સમજાશે ધીમે ધીમે. આપણને એ પણ યાદ નથી કે આપણે કઈ વાતે લડી રહ્યા છીએ. મુદ્દા પ્રસ્થાપિત કરવા એ દાંપત્ય જીવન નથી. માફ કરી દો, ગમે તેવી મોટી ભૂલ હોય. ઘણી પત્નીઓ કે માફ કરીએ ને એટલે ટેવ પડી જાય, પછી કરી તો જુઓ પછી સમજાશે. એનામાં પણ માણસ તો છે ને, એને પણ સમજાય છે કે આણે મને માફ કર્યું છે. દરેક માણસ એટલો નફટ, એટલો બેજવાબદાર, એટલો ખરાબ નથી હોતો. અને અહીંયા મારે જે વાત કરવી છે એ કરવી છે કે મમ્મીઓ બધી છે ને, એટલે છેક મારા દાદીના સમયથી મારા પપ્પા અને મારા પપ્પાના સમયમાં હું ને બધા મમ્મીઓ એવું માનીને ચાલે છે કે દીકરો મારો ને બહુ નકામી. એટલે મમ્મી સામાન્ય રીતે એવી ફરિયાદ કરે કે તારી બહુ આમ કરે છે ને, તારી બહુ તેમ કરે છે. પુરુષ માટે બહુ ડિફિકલ્ટ છે કે તારે ડાબુ ફેફસું જોઈએ છે કે જમણું, બોલ. આવું તમે કોઈને પૂછો તો એ કેવી રીતે મેનેજ કરે? તમે કોઈને એમ પૂછો કે તને ડાબી આંખ ગમે છે કે જમણી, એક રાખવાની છે? આવો સવાલ પત્ની અને માં બંને પુરુષને સમય સમયાંતરે પૂછે છે. ઘરનો કમાતો પુરુષ સાંજે ઘરે આવે ત્યારે ઘરમાં કિલ્લોલતું, આનંદદાયક, મજાનું વાતાવરણ હોવું જોઈએ. એ લક્ષ્મી લઈને આવે છે, ધન લઈને નહીં. જે ઘરોમાં સાંજ સરસ હોય ને એ ઘરમાં ધન લક્ષ્મી બને છે, બાકીના ઘરોમાં ધન ધન રહી જાય છે. ક્ષમા કરો એટલે માત્ર પતિને કરો એવું કહેવાનો મારો ઈરાદો જ નથી. ક્ષમા કરો એટલે સમગ્ર એ વ્યક્તિઓને ક્ષમા કરો જેને તમારા જીવન સાથી ચાહે છે.
આ પતિ ને પત્ની બંનેની વાત છે. પત્નીના ભાઈએ કંઈ અપમાન કર્યું, તમને એમ કહ્યું કે તારી પાસે કેટલા પૈસા છે, મારી પાસે આટલા પૈસા છે, ચાલો હવે આજથી જુઓ. ગાંઠ વાળી છે, પત્નીને પિયર નહીં મોકલવાની, રાખડી બાંધવા નહીં મોકલવાની, જોઈ લે હું તને શું કરી શકું છું. એ તો નહીં જાય, રડીને રહી જશે, પણ એના એક એક આંસુમાં જે ફરિયાદ છે ને, એ ફરિયાદ તમને ફરી ફરીને યાદ આવશે. ક્ષમા કરી દો, એ એના ભાઈને ચાહે છે, એનો ભાઈ કદાચ તમને નથી ચાહતો, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓલ રાઈટ. બધાએ બધાને ચાહવા એવો તો કોઈ નિયમ જગતમાં ક્યાંય લખ્યો જ નથી. એ એના ભાઈને ચાહે છે, હું નહીં આવું, તું જઈ આવ, આટલું તો હું માનું છું થઈ જ શકે, અને આટલી ઉદારતા અનિવાર્ય છે સાથે જીવવા માટે. કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે સવારે નીકળતા હોય ત્યારે પૂછે કે આજ શું બનાવીશ જમવામાં, અને પત્નીએ કીધું હોય કે ભીંડાનું શાક, કઢી, છુટ્ટી દાળ ને રોટલી ને ભાત, પાછા આવે ને ભીંડાને બદલે ટીંડોળા આવે તો મગજ જતું રહે. કેમ ભીંડા કયા તા ને? અરે કયા તા, ના કર્યા યાર, એમાં એટલો મોટો મુદ્દો બની ગયો છે કે તમે આ આખી વાતને મારે નથી ખાવું? અરે એને આટલા સ્નેહથી આટલી કાળજીથી તમારે માટે રસોઈ કરી છે, નહીં મળ્યા હોય ભીંડા એકવાર સાંભળી તો લો. આપણે બધા અજાણતા આપણા જીવન સાથી પાસેથી મેક્સિમમ અપેક્ષા રાખતા થઈ ગયા છે. એને તો કરવું જ પડે, એને તો સમજવું જ પડે, એને તો આમ કરવું જ પડે, એને તો છોડા એ કેવી રીતે ન કરે, કેમ એ માણસ નથી? અને જગતના દરેક માણસને પોતાની જવાબદારીમાંથી એકાદ વાર ચ્યુત થવાનો અધિકાર છે. ઇન્દિરા ગાંધીનો જો સિક્યોરિટી ગાર્ડ પોતાની જવાબદારીમાંથી પીએમ નો ચ્યુત થતો હોય તો આ કઈ તમારો સિક્યોરિટી ગાર્ડ છે કે તમે એને ખખડાવ ખખડાવ 24 કલાક કરો? આપણે બધા અજાણતા દાંપત્ય જીવનને એટલું તંગ કરી નાખ્યું છે કે સ્માઇલ્સ વિલાઈ ગયા છે.